શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યાય નમઃ, શ્રી સદગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, બાલકૃષ્ણલાલ કી જય. સંન્યાસની વિધિ જોતા પણ વૈરાગ્ય આવે છે. સંન્યાસની ક્રિયામાં વિરજાહોમ કરવો પડે છે. દેવ, બ્રાહ્મણ, સૂર્ય, અગ્નિ બધાની સમક્ષ વિરજાહોમ કરવો પડે છે. પછી નદીમાં સ્નાન કરી લંગોટી પણ ફેંકી દઈને નગ્ન અવસ્થામાં બહાર આવવું પડે છે. શ્રી આદિનારાયણનું ચિંતન કરતાં કરતાં કર્દમ ઋષિને ભાગવતી મુક્તિ મળી છે. હવે કપિલ ગીતાનો આરંભ થાય છે. આ અતિ દિવ્ય પ્રસંગ છે. દીકરો ઉપદેશ આપે છે. ભાગવતનું આ અગત્યનું પ્રકરણ છે. તેના 9 અધ્યાય છે. કપિલ ગીતાનો આરંભ 25મા અધ્યાયથી શરૂ થાય છે. તેમાં સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ છે. 3 અધ્યાયોમાં પહેલા વેદાંતનું નામ જ્ઞાન કહ્યું છે, ત્યારબાદ ભક્તિનું વર્ણન છે, તે પછી સંસાર ચક્રનું વર્ણન આવે છે. દેવહૂતિના મનમાં કેટલાક પ્રશ્નો છે, તેનો જવાબ જડતો નથી. તેવે વખતે તેને યાદ આવે છે કે ઋષિઓએ કહ્યું કે આ બાળક માતાનો ઉદ્ધાર કરવા આવ્યો છે. એટલે દેવહૂતિ કપિલ ભગવાન પાસે આવ્યા છે, કહે છે, આપ આજ્ઞા કરો તો મારી પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે. માતા દેવહૂતિ કપિલ દેવમાં પુત્ર બુદ્ધિ નહીં પણ ગુરુ બુદ્ધિ સ્થાપી પોતાના ઉદ્ધારના ઉપાયો પૂછે છે. ત્યારે કપિલ દેવ પૂછે છે, માં સંકોચ ના રાખો, તમારે જે પૂછવું હોય તે પૂછો. માં દેવહૂતિએ આરંભમાં શરણાગતિ લીધી છે. ઈશ્વરની શરણાગતિ લીધા સિવાય જીવનો ઉદ્ધાર થતો નથી. ગીતામાં અર્જુને પણ પ્રથમ શરણાગતિ લીધી કે હું તમારો શિષ્ય છું, તમે કહેશો તે કરીશ. દેવહૂતિએ પ્રશ્ન કર્યો, જગતમાં સાચું સુખ ક્યાં છે, સાચો આનંદ ક્યાં છે, જે આનંદનો કદી વિકાસ ન થાય તેવો નિત્ય આનંદ મને બતાવો. ઇન્દ્રિયોના ઘણા લાડ કર્યા પણ મનને શાંતિ નથી. સમય જાય એટલે ખબર પડે છે કે વિષયોના આનંદમાં સાર નથી. ઇન્દ્રિયો માગે તે વિષયોને આપ્યા છતાં પણ તૃપ્તિ થતી નથી અને ઇન્દ્રિયો રોજ નવા નવા વિષયો માગે છે. જીવ રસ સુખ તરફ ખેંચે છે, આંખ રૂપના સુખ તરફ ખેંચે છે, ત્વચા સ્પર્શના સુખ તરફ ખેંચે છે. જીભ કહે છે કે 2 મહિનાથી મેં ઢોકળા ખાધા નથી. અરે આજ સુધીમાં તે કેટલા ઢોકળા ખાધા તે યાદ કર ને. ઢોકળા ખવડાવી જીભને રાજી કરી તો આંખો કહે 2 માસથી ફિલ્મ જોઈ નથી. પૈસા ખર્ચીને અંધારામાં બેસે એ સુધર્યા કહેવાય કે બગડ્યા કહેવાય. કેટલાક કહે છે અમે તો ધાર્મિક ફિલ્મ જોઈએ છીએ, ધાર્મિક ચિત્રો પણ ન જોવાય. કારણ કે રામનો પાઠ ભજવનાર ક્યાં રામ હોય છે? રામનો પાઠ ભજવનાર પરસ્ત્રીને કામ ભાવથી જોતો હોય તો તેની ફિલ્મમાં શું જોવું? રામ જેવો કોઈ રામનો પાઠ ભજવે તો અસર થાય. નરસિંહ મહેતાની ફિલ્મ જોઈને જે ફિલ્મ નહોતા જોવા એવા ભક્તો ફિલ્મ જોતા થયા છે. પણ ફિલ્મ જોનારો કંઈ નરસિંહ મહેતો થયો એવું હોય તો દેખાડો. તમે કહેશો કે હું કડક બોલું છું પણ હું જે જોઉં છું તે કહું છું. વિલાસના ચિત્રો જોવાથી જીવન બહુ બગડે. શંકરાચાર્ય સ્વામીએ એક જગ્યાએ આ ઇન્દ્રિયોને ચોર કહી છે. ઇન્દ્રિયો ચોર કરતા પણ બુરી છે. ચોર જેના આધારે હોય તેને ત્યાં ચોરી કરતો નથી, ચોર જેના ઘરમાં રહેતો હોય તેને ત્યાં પણ ચોરી કરતો નથી. ત્યારે ઇન્દ્રિયો તો
પોતાના પતિ આત્માને જ છેતરે છે, તે જ્યાં રહે છે તેને ત્યાં જ ચોરી કરે છે. આથી દેવહૂતિ પુત્રને કહે છે કે આ ચોર રૂપી ઇન્દ્રિયોથી હવે મને કંટાળો આવ્યો છે, જગતમાં સાચું સુખ ક્યાં છે તે મને બતાવો, અને તે આનંદ મેળવવાનું સાધન શું છે તે મને બતાવો. કપિલ ભગવાનને અતિ આનંદ થયો છે. તે બોલ્યા, માં આનંદ એ તો આત્માનું સ્વરૂપ છે. આનંદથી જીવ જળ વસ્તુમાં આનંદ શોભે છે, પણ આનંદ જળ વસ્તુમાં રહી શકે નહીં. સંસારના વિષયો સુખ આપે છે પણ આનંદ આપતા નથી, અને જે સુખ આપે છે તે તેમને દુઃખ પણ આપશે. પરંતુ ભગવાન તમને હંમેશા આનંદ આપશે, કારણ આનંદ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. સંસારનું સુખ દરાજને ખંજવાડવા જેવું છે. દરાજને ખંજવાડો, દાદરને ખંજવાડો, ત્યારે જે સુખ મળે છે એના જેવું સુખ લાગે છે. પણ ખંજવાડથી નખના ઝેરથી એ દાદર દરાજ વધે છે. ઉત્તમમાં ઉત્તમ મીઠાઈ ગળા સુધી હોય ત્યાં સુધી જ સ્વાદવાળી લાગે છે. જગતના પદાર્થોમાં આનંદ નથી, આનંદનો ભાસ માત્ર છે. આ જગત દુઃખરૂપ છે. ગીતાજીમાં પણ કહ્યું છે કે ક્ષણભંગુર આનંદ અને સુખ રહિત એવા આ જગતને અથવા મનુષ્ય શરીરને પ્રાપ્ત કરીને તું મારું જ ભજન કર. વિષયો અને ઇન્દ્રિયોને લગતું સુખ આરંભમાં અમૃત જેવું લાગે છે, પણ તે અંતે વિષમય પુરવાર થાય છે. ઇન્દ્રિયોથી સુખની તૃપ્તિ થતી નથી. ઇન્દ્રિયો વિવેકરૂપી ધનનું હરણ કર્યા પછી જીવને સંસારરૂપી ખાડામાં નાખે છે. બહારના વિષયોમાં આનંદ નથી, સુખ નથી. ખરો આનંદ બહાર નથી, અંદર જ છે, આત્મામાં જ છે. આનંદ એ અવિનાશી અંતર્યામીનું સ્વરૂપ છે. એની એક નક્કર સાબિતી એ કે જો શરીરમાં આનંદ હોય તો તેમાંથી પ્રાણ નીકળી ગયા પછી પણ લોકો તેને સાચવી કેમ નથી રાખતા. જડ પદાર્થમાં આનંદનો ભાસ થાય છે તે ચૈતન્યના સ્પર્શથી થાય છે. બે શરીરના સ્પર્શથી સુખ મળતું નથી. એક પ્રાણ એક થાય, પણ પ્રાણ એક થાય એટલે આનંદ જેવું લાગે છે. પ્રાણ ભેગા થાય તો સુખ મળે છે. ત્યારે અનેક પ્રાણો જેમાં મળ્યા છે તે પરમાત્માને મળવાથી કેટલો આનંદ થાય. બહારના વિષયોમાં આનંદ નથી, પરંતુ ચિત્તમાં મનમાં આત્માનું પ્રતિબિંબ પડે છે તેથી આનંદ જેવું લાગે છે. ઇન્દ્રિયોને મનગમતો પદાર્થ મળે એટલે ઇન્દ્રિયો વિષયમાં તદ્રુપ થાય છે, એટલે મન થોડી વાર એકાગ્ર થાય, પરિણામે ચિત્તમાં આત્માનું પ્રતિબિંબ પડે છે તેથી આનંદનો ભાસ થાય છે. આનંદ એ આત્માનું સહજ સ્વરૂપ છે. શીતળતા એ જળનું સહજ સ્વરૂપ છે. તેમ માં આત્મા તો નિત્ય શુદ્ધ છે, આનંદ સ્વરૂપ છે. સુખ દુઃખ એ તો બધા મનના ધર્મો છે. મન નિર્વિષય બન્યું એટલે આનંદ મળે છે. દ્રશ્યમાંથી દ્રષ્ટિને હટાવી દ્રષ્ટામાં દ્રષ્ટિને સ્થિર કરે તો આનંદ મળે. માં જો વિષયોમાં આનંદ હોય તો સર્વકાળે સર્વને એક સરખો આનંદ આપે. તૃપ્ત થયેલા માણસ પાસે થોડું શિખંડ મૂકશો તો તેને નહીં ભાવે. માંદા માણસ પાસે તમે માલપુડા મૂકશો તો તેને પણ નહીં ભાવે. એટલે આનંદ શિખંડ માલપુડા કે કોઈ વિષયોમાં નથી, જડ પદાર્થોમાં નથી. શિખંડમાં આનંદ હોય તો જેને તાવ આવ્યો હોય તેને પણ શિખંડ ખાવાથી આનંદ મળવો જોઈએ, પણ તેને આનંદ મળતો નથી એટલે શિખંડમાં આનંદ નથી. એ પ્રમાણે બધા વિષયોને સમજવાનું છે. સંસારના પદાર્થોમાં આનંદ નથી, પણ ઇન્દ્રિયો મનગમતા વિષય મળે એટલે ઇન્દ્રિયો બહારથી અંતર્મુખ થાય છે. અંતર્મુખ થયેલા મનમાં ઈશ્વરનું પ્રતિબિંબ પડે છે એટલે આનંદ થાય છે. મન અંદર આવે છે એટલે આનંદ મળે છે.
તે મન બહાર જાય છે એટલે આનંદ ઉડી જાય છે. તમે કલ્પના કરો કે શેઠ પૂરી શ્રીખંડ જમવા બેઠા છે, ત્યાં મુંબઈની પેઢીમાંથી તાર આવે છે કે આપણી પેઢી ડૂબી ગઈ, એ જ શ્રીખંડ તરત ઝેર જેવો બની જાય છે. એ શ્રીખંડ હવે મોંમાં જતો નથી. માં, સંસારના જડ પદાર્થમાં આનંદ નથી. આનંદ જ્યારે જ્યારે મળે છે ત્યારે તે ચેતન પરમાત્માના સંબંધથી મળે છે. આ જીવ બહુ કપટી છે, પરમાત્મા ભોળા છે. જીવ ઉપેક્ષા કરે છે તો પણ તેના અપરાધની પરમાત્મા ક્ષમા કરે છે. આનંદ એ જ બ્રહ્મ સ્વરૂપ છે. જીવાત્મા પણ આનંદ રૂપ છે. જીવ અજ્ઞાનથી આનંદને બહાર શોધવા જાય છે. બહારનો આનંદ વધારે ટકતો નથી. સુખ દુઃખ એ મનના ધર્મ છે. જન્મ મરણ એ શરીરના ધર્મ છે. ભૂખ અને તરસ એ પ્રાણનો ધર્મ છે. સુખ દુઃખ મનને થાય એટલે આત્મા કલ્પે છે કે મને દુઃખ થાય છે. મનને થયેલા સુખ દુઃખના આરોપ અજ્ઞાનથી આત્મા પોતાનામાં કરે છે. આત્મા તો સ્ફટિક જેવો શુદ્ધ અને નિર્મળ છે. તેમાં વિષયોનું પ્રતિબિંબ પડવાથી મનને લીધે આત્મા માને છે કે મને દુઃખ થયું. સ્ફટિક મણી પાછળ જેવા રંગનું ફૂલ રાખશો તો તેનો રંગ તેવો જ દેખાશે, પણ તે રંગ સ્ફટિક મણીનો નથી પણ ફૂલનો છે. જળમાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડે છે ત્યારે જળના હલન ચલનને કારણે એ પર પ્રતિબિંબ પણ હાલતું ચાલતું દેખાય છે અથવા કંપિત દેખાય છે, પણ ચંદ્રમાને તે પ્રમાણે થતું નથી. તેમ દેહાદિના ધર્મો પોતાનામાં નહીં હોવા છતાં જીવાત્મા તે પોતાનામાં કલ્પી લે છે. બાકી જીવાત્મા નિર્લેપ છે. જીવાત્મામાં જણાતા દેહાદિના ધર્મો નિષ્કામ ભાગવત ધર્મનું અનુસરણ કરવાથી, ભગવાનની કૃપાથી અને તે દ્વારા થયેલા ભગવાન પરના ભક્તિ યોગથી ધીમે ધીમે દૂર થાય છે. જે ભક્તિનિષ્ઠ થાય છે તે સમસ્ત લોકમાં પરમાત્માને વ્યાપેલો જુએ છે. સંસારના વિષયોમાંથી સર્વ પ્રકારે હટી ગયેલું મન જ્યારે ઈશ્વરમાં લીન થાય છે, મન નિર્વિષય બને છે, ત્યારે આનંદ રૂપ થાય છે. જીવ જેવો કોઈ લૂચો નથી અને ઈશ્વર જેવો કોઈ ભોળો નથી. બીજાને માટે કરવું પડે તો ત્રાસ થાય છે, પણ પોતાના માટે, પોતાના સગા માટે કરવું પડે તો આનંદ થાય છે. રાત્રે 11 વાગે કોઈ મહારાજ બારગામથી આવશે તો મન કહેશે આ લપ અત્યારે ક્યાં આવી, પણ જો 12 વાગે પિયરથી કોઈ ભાઈ આવીને કહે કે નાસ્તો કરીને આવ્યો છું, ભૂખ નથી, તો પણ તેને શીરો પૂરી કરીને જમાડશે. આ બધો મનનો ખેલ છે. મન બહુ લૂચું છે. મારું અને તારું એ મનના ઊભા કરેલા ખેલ છે. ખરેખર આ મન એ જ બંધન અને મોક્ષના કારણરૂપ છે. માં, જીવના બંધન અને મોક્ષનું કારણ મનને જ માનવામાં આવ્યું છે. મન જો વિષયોમાં આસક્ત થાય તો તે બંધનનું કારણ બને છે, અને એ જ મન જો પરમાત્મામાં આસક્ત થાય તો તે મોક્ષનું કારણ બને છે. ભગવાન શરીર જોતા નથી, ઘર જોતા નથી, ભગવાન કાળ જો જુએ છે. મન મોટું હોય તો ભગવાન આવે છે. માટે મનને મોટું રાખો. મનમાં ભરેલી અહમતા, મમતા, પારકો, મારો એ જ મનને દુખી કરે છે, અને તે મનના ધર્મો આત્મ સ્વરૂપમાં ભાસે છે. તેથી આત્મા પોતાને સુખી દુઃખી માને છે, પરંતુ વાસ્તવિક આત્મા તો આનંદરૂપ છે. પાપ કરવાની કોઈને પ્રેરણા કરવી પડતી નથી, પણ પુણ્ય કરવાની પ્રેરણા કરવી પડે છે, કારણ કે મન અધોગામી છે. મનુષ્યનું મન પાણીની જેમ ઢાળ તરફ વળે છે, જળની જેમ મન પણ અધોગામી એટલે નીચે જવાવાળા સ્વભાવનું છે. મનનો સ્વભાવ એવો છે કે તે ઊંચે ચડતું નથી, નીચે જ જાય છે. જેમ પાણીનો સ્વભાવ નીચે જ જવાનો છે, એમ આ મનનો સ્વભાવ નીચે જ જવાનો છે.
પણ મનને ઉપર ચડાવવાનું છે, પરમાત્માના ચરણ સુધી લઈ જવાનું છે. પાણીને જે યંત્રનો સંગ થાય, મોટરનો સંગ થાય તો પાણી ઊંચે ચડે છે, તેમ મંત્રના સંગથી મન ઊંચે ચડે છે. પાણી યંત્રના સંગથી ઊંચે ચડે, મન મંત્રના સંગથી ઊંચે ચડે. માટે મનને મંત્રનો સંગ આપો. મનને મંત્રનો સંગ થાય તો અધોગતિ મન ઉર્ધ્વગામી બનશે. જેણે પોતાનું મન સુધાર્યું તે બીજાને સુધારી શકે છે. મનને સુધારવા બીજું કોઈ સાધન નથી. મનને ઉલટું કરવાથી તે થશે નમ. નમ એટલે નમ્રતા, નમન દીનતા. નમ અને નામ એ બંને મનને સુધારશે. તમારા મનને સ્થિર કરવા નામ જપની ખૂબ આવશ્યકતા છે. જપથી મનની મલિનતા અને ચંચળતા દૂર થાય છે. માટે કોઈ પણ મંત્રનો જપ કરો. સંસારના વિષયોના સંગથી બગડેલું મન ઈશ્વરનું ધ્યાન કરવાથી સુધરે છે. સર્વના અંતરમાં પરમાત્મા રહેલા છે, તેમ છતાંય પણ તે સર્વના દુઃખ દૂર કરતા નથી. તેમ અંદર બિરાજી રહેલા ચૈતન્યરૂપ પરમાત્મા મન બુદ્ધિને પ્રકાશ આપે છે. ભગવાનનું સ્વરૂપ એવું તેજોમય છે કે આપણા જેવા સાધારણ જીવો તે જોઈ શકે નહીં. ભગવાનનું સગુણ સ્વરૂપ તેજોમય હોવાથી તે જોઈ શકાતું નથી. તેથી આપણા માટે તો ભગવાનનું નામ સ્વરૂપ, મંત્ર સ્વરૂપ ઈષ્ટ છે. ભગવાન ભલે પોતાના સ્વરૂપને છુપાવી શકે છે, પણ નામને છુપાવી શકતા નથી. નામ પ્રગટ સ્વરૂપ છે. માટે પરમાત્માના કોઈ નામનો દ્રઢ આશ્રય કરો. મન લૌકિક વાસનાથી બગડ્યું છે, તે અલૌકિક વાસનાથી જાગશે તો સુધરશે. કાંટાથી કાંટો નીકળે તેમ વાસનાનો નાશ થાય, વાસનાથી જ કરવો પડે છે. વાસનાનો નાશ વાસનાથી જ કરવો પડે છે. લૌકિક વાસના અલૌકિક વાસનાથી જ નીકળે છે. અસદવાસનાનો વિનાશ સદવાસનાથી થાય છે. માટે જન્મમાં પરમાત્માના મારે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવું છે. મારે ગોલોક ધામમાં જવું છે. મારે આ જન્મમાં જ પરમાત્માના દર્શન કરવા છે. એવી ભાવના રાખો તો લૌકિક વાસનામાં ફસાયેલું આ મન સુધરે છે. ફિલ્મ જોવાની વાસના કાઢવી હોય તો પરીક્ષામાં પહેલે નંબરે પાસ થવાની વાસના રાખવી જોઈએ. એવી વાસનાથી પુસ્તક સંગ લાગશે. પુસ્તક સંગથી ફિલ્મ જોવાની વાસના છૂટી જશે. વેરથી વેર સમતું નથી, પણ વેરથી વેર સમે છે. પ્રેમથી વેર સમે છે. વેરથી વેર સમતું નથી, પણ પ્રેમથી વેર સમે છે. તે આ જ પ્રમાણે છે. એક રાજાને ત્યાં એક બકરો હતો. રાજાએ જાહેર કર્યું કે આ મારા બકરાને પેટ ભરીને જંગલમાંથી કોઈ ચરાવી લાવશે, તેને હું મારું અડધું રાજ્ય આપીશ. જાહેરાત સાંભળી તરત એક મનુષ્ય રાજા પાસે આવ્યો છે. બકરાને પેટ ભરીને ચરાવું, એમાં શું મોટી વાત છે? આમ કહી રાજા પાસેથી તે બકરાને ચરાવવા લઈ ગયો. તેણે આખો દિવસ સુંદર ઘાસ બકરાને ખવડાવ્યું. પછી સમી સાંજના તે મનુષ્ય બકરાને રાજા પાસે લાવ્યો. રાજાએ થોડું લીલું લીલું ઘાસ બકરા પાસે મૂક્યું છે. બકરો ઘાસ ખાવા લાગ્યો. રાજાએ પેલા મનુષ્યને કહ્યું કે તે ક્યાં પેટ ભરીને ખવડાવ્યું છે? પેટ ભરીને ખવડાવ્યું હોત તો તે ઘાસ ખાત જ નહીં. આમ ઘણા માણસોએ પ્રયત્ન કરી જોયા બકરાને ખૂબ ખવડાવીને લાવે, પણ બકરાને ઘાસ નાખે એટલે બકરો તે ઘાસ ખાવા ધસે. એક સત્સંગીને લાગ્યું કે રાજાની આ જાહેરાત પાછળ કોઈ જરૂર રહસ્ય છે. હું યુક્તિથી કામ લઈશ. તે બકરાને ચરાવવા લઈ ગયો. બકરો ઘાસ ખાવા જાય કે તરત મોઢા ઉપર એક લાકડીનો ફટકો મારે.
બકરાએ જેટલી વાર ઘાસ ખાવાનો પ્રયત્ન કર્યો તેટલી વાર લાકડીના ફટકા મોઢા ઉપર પડ્યા. બકરાને અંતે નક્કી થઈ ગયું કે ઘાસમાં મુખ નાખીશ તો મને માર પડશે. સાંજના સત્સંગી ભાઈ બકરાને લઈને રાજા પાસે આવ્યો છે. રાજાએ બકરાને ઘાસ ખાવા નાખ્યું, પણ બકરાએ ઘાસ તરફ જોયું સુદ્ધા પણ નહીં. તેને બીક હતી કે ઘાસ ખાવા જઈશ તો માર ખાવો પડશે. આ બકરો એ જ આપણું મન. આ મનને સુધારવા માટે એને મહેતાજી કરી અને કામે લગાડવું પડે. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડ્યો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડ્યો, મનને મહેતાજી કરી કામ લગાડ્યો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડ્યો, આ જિંદગીના ચોપડામાં ચરવાડો માંડ્યો. આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું, કેટલી સુધારી રતી કેટલું છે તેવું. કાઢી શરવાયું કોઈ સંતને બતાવજો, આ જિંદગીના ચોપડામાં શરવાડો માંડ્યો, જિંદગીના ચોપડામાં શરવાડો માંડ્યો. મનને પ્રભુના માર્ગે વાળીએ, મંત્રના માર્ગે વાળીએ તો જ આ મન સુધરશે. કેટલી સુધારી રતી કેટલી બગાડી, કયા પાકે ચાલી રહી જિંદગીની ગાડી. પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, આ જિંદગીના ચોપડામાં શરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં શરવાળો માંડજો. સતત મનની વૃત્તિઓને સુધારવાની છે. જમા અને ઉધાર તણો કાઢજો તફાવત, કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ. એક એક પાડ ચિંતનથી ચકાશજો, આ જિંદગીના ચોપડામાં શરવાળો માંડજો. કંઠી પહેરીને કંઠ કેટલા ના કાપ્યા, માળાના મણકામાં માધવને માપ્યા. તિલકથી બુદ્ધિની શોધી વધારજો, આ જિંદગીના ચોપડામાં શરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં શરવાળો માંડજો. ભાવ અને ભક્તિમાં મત બની રાજો, એક એક ગામડે ગીતા ગાયત્રી પહોંચાડ્યો. કામ કરી દાદાજીના દિલને હલાવજો, યુગ નિર્માણ કરી ગુરુજીના દિલને હલાવજો, આ જિંદગીના ચોપડામાં શરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં શરવાળો. મહેતાજી કરો. આ મન રાજાએ બકરાને ઘાસ ખાવા આપ્યું, પણ બકરાએ ઘાસ તરફ જોયું સુદ્ધા નહીં. કારણ તેને બીક હતી, ઘાસ ખાવા જઈશ તો માર પડશે. આ બકરો તે જ આપણું મન. બકરાને ઘાસ ચરાવવા લઈ જનારો જીવાત્મા રાજા એ જ પરમાત્મા. માટે મનને મારો, તેના ઉપર અંકુશ રાખો. મનને વિવેકરૂપી લાકડીથી રોજ મારો, ભાગવત સત્સંગરૂપી લાકડીથી રોજ મારો. મન અહંતા મમતાથી ભરેલું છે. મન માગે ત્યારે મનને વિવેકરૂપી લાકડીથી મારશો તો જ તે સુધરશે, તો જ તે વસ્થશે.
સત્સંગ રૂપી લાકડીથી આ મનને દરરોજ મારવું પડે છે. રામદાસ સ્વામીએ મનને બોધ આપ્યો છે, દ્રઢ વૈરાગ્ય, તીવ્ર ભક્તિ અને યમ નિયમાદિના અભ્યાસથી ચિત્ત વશ થાય અને સ્થિર થાય છે, અને છેવટે પ્રકૃતિ ધીમે ધીમે અદૃશ્ય થાય છે. સંસાર ઉપર વૈરાગ્ય લાવવા માટે જન્મ મૃત્યુ જરા વ્યાધિના દુઃખનો વિચાર એ જ એક ઉપાય છે. આ જગતમાં સુખી થવાના બે જ માર્ગ છે, એક છે જ્ઞાન માર્ગ, બીજો છે ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગ કહે છે કે સર્વ છોડી પરમાત્મા પાછળ પડો, વૈરાગ્ય વગર જ્ઞાન મળતું નથી. જ્ઞાન માર્ગમાં વૈરાગ્ય મુખ્ય છે, જ્ઞાન માર્ગમાં બધું છોડી દેવાનું છે. જ્ઞાની બધું છોડી દે છે અને એક ભગવાનને પકડી રાખે છે. જ્ઞાન માર્ગમાં ત્યાગ મુખ્ય છે. ભક્તિ માર્ગ કહે છે કે સર્વનો ત્યાગ કરવો એ અઘરું નથી, એના કરતાં ઈશ્વર સર્વમાં છે એમ માની સર્વ સાથે ભગવત ભાવ રાખી સર્વ સમર્પણ કરવું. ભક્તિ માર્ગમાં સમર્પણ મુખ્ય છે. ભક્તિ માર્ગના આચાર્ય શ્રી કૃષ્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વ ઉપર પ્રેમ કરે છે, ભક્તિ માર્ગમાં સર્વ સાથે પ્રેમ કરવાનો હોય છે. ભગવાન જેવો પ્રેમ કરનાર કોઈ થયો નથી અને થવાનો નથી. એક વખત ભૃગુ ઋષિ વૈકુંઠમાં આવ્યા, ભગવાન સુતેલા છે, લક્ષ્મીજી તેમના ચરણની સેવા કરે છે, આને મોટો દેવ કોણ કહે. આવેલા પરીક્ષા લેવા એટલે એકદમ ભગવાનની છાતી ઉપર એમણે લાત મારી છે. ભૃગુ ઋષિએ ભગવાનની છાતીમાં લાત મારી, તેમ છતાંય છાતીમાં લાત મારનાર ઉપર પણ મારો કનૈયો પ્રેમ કરે છે. ભગવાન કહે છે, મારી છાતી સખત કઠણ છે, તમારા ચરણ કોમળ છે, તમારા ચરણને દુઃખ થયું હશે. જગતમાં આવો પ્રેમ કરનારો કોઈ છે? પણ માતાજીને જરા ખોટું લાગ્યું, આ કંઈ પરીક્ષા કરવાની રીત છે? તેથી માતાજીએ બ્રાહ્મણોનો ત્યાગ કર્યો, એટલે ઘણે ભોગે ઘણે ભાગે બ્રાહ્મણો ગરીબો હોય છે. જ્ઞાનીઓ માને છે કે આ શરીરનો સંબંધ થયો એટલે દુઃખ આવ્યો, એટલે જ્ઞાનીઓ આ શરીર સાથે પ્રેમ કરતા નથી. પણ પ્રેમ કરવો હોય તો સર્વ સાથે પ્રેમ કરો, અને કોઈ સાથે પ્રેમ ન કરવો હોય તો આ શરીર સાથે પણ પ્રેમ ન કરવો, અને એક જ પરમાત્મા ઉપર પ્રેમ કરવો. સર્વ સાથે પ્રેમ કરો અથવા સર્વનો ત્યાગ કરો. સર્વનો ત્યાગ તમારાથી ન થઈ શકે તો સર્વમાં ઈશ્વરનો ભાવ રાખી સર્વની સાથે પ્રેમ કરો. બધાની અંદર રામ છે, બધાની અંદર રામના દર્શન કરો, અને બધાની અંદર રામના દર્શન થાય તો ક્યાંય ઝઘડા જ ન રહે. મુજ મેં રામ, તુજ મેં રામ, સબ મેં રામ સમાયા હૈ, કર લો સભી સે પ્યાર જગત મેં, કોઈ નહીં પરાયા હૈ, એક હી માં કે બચ્ચે હમ સબ, એક હી પિતા હમારા હૈ, ફિર ભી ના જાને કિસ મૂર્ખને, લડના હમેં સિખાયા હૈ. બધાની અંદર સર્વમાં ઈશ્વરનો ભાવ રાખી બધાની સાથે પ્રેમ કરે છે, એના ઘરમાંથી ઝઘડા જાય છે, દુઃખ જાય છે, દારિદ્ર્ય જાય છે. સર્વમાંથી મમતાનો ત્યાગ કરો અથવા સગણું ઈશ્વરને સમર્પણ કરી અર્પણ કરી સર્વ કર્મ ફળનો ત્યાગ કરો. દરેકમાં મમતાપણું એ સમર્પણ માર્ગ, અમુકમાં જ મમતા એ સ્વાર્થ માર્ગ. આજે આ બધા સ્વાર્થ માર્ગી બન્યા છે. સંસારમાંથી જે ન જાગે તેને કનૈયો મળતો નથી, ત્યારે જાગ્યો કોણ કહેવાય? જાગ જોરે વાલી, આ જાગવાનો કાળ છે, નહીં જાગો તો આપણા બુરા હાલ છે રે વાલી, નહીં જાગો તો આપણા બુરા હાલ છે રે. જાગ જોરે વાલી, આ જાગવાનો કાળ છે. જાગ્યો કોણ કહેવાય? જે મનથી વિષય સુખનો ત્યાગ કરી ભગવાન નામનો જપ કરે છે તે જાગ્યો કહેવાય.
તુલસીદાસજી લખે છે, જ્યારે સઘળા વિષય વિલાસો ઉપર વૈરાગ્ય આવી જાય ત્યારે સમજવું કે આ જીવ જગતમાં જાગ્યો છે. સૌથી મોટો સ્વાર્થી એ કહેવાય કે જેને આવું સુંદર મનુષ્ય જન્મ મળ્યું છે, છતાંય એ વિચારે કે આટલું સુંદર મનુષ્ય જન્મ મળ્યું છે છતાં મારાથી કોઈ પરમાત્માનું કામ નથી થતું, એનું નામ સ્મરણ નથી કરી શકતો. આટલું સુંદર મનુષ્ય જન્મ ફરી પાછું નહીં મળે, જેટલું નામ સ્મરણ થાય, જેટલું સદકાર્ય કરી લેવાય એટલું કરવું છે, આવું સમજે એ જીવ જાગ્યો છે. કપિલ મુનિ માતાને કહે છે, માં અનાદિકાળથી આ મન સંસારમાં ભટકતું આવ્યું છે, આ મન સત્સંગથી સુધરે છે, વાસનાનો ત્યાગ કરવાથી મન સુધરે છે. વિવેકી પુરુષો સંગ અથવા આસક્તિને આત્માનું બંધન માને છે, પરંતુ સંગ અથવા આસક્તિ જ્યારે સંત મહાત્માઓ પ્રતિ થાય તો મોક્ષનું દ્વાર ખુલી જાય છે. માટે ખૂબ સત્સંગ કરજો, સંતોનો સંગ કરજો. સંતોના સંગમાં આળસ પ્રમાદ ન કરતા. દેવહૂતિ કહે છે કે મને આ જગતમાં ક્યાંય સંત દેખાતા નથી, બીજો પ્રશ્ન. ત્યારે કપિલ ભગવાન કહે છે, માં તું સંત થા એટલે તને સંત મળશે. એકનાથ, તુકારામ, નરસિંહ આ બધા ગ્રહસ્થાશ્રમી હતા, તેઓ ઘરમાં રહીને સંત થયેલા છે. સંતના લક્ષણો જીવનમાં ઉતારો તો સંત થશો. સત્સંગ વગર સુખ મળતું નથી, સંત થયા વિના સાચા સંત મળતા નથી. દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને છે. હનુમાનજીની આંખથી ક્રોધ લાલ થવાથી, હનુમાનજીની આંખ ક્રોધથી લાલ થવાથી ધોળા ફૂલ પણ તેમને લાલ દેખાયા હતા. આ વાત એકનાથ મહારાજે કહી છે. તેઓ રામાયણના સુંદરકાંડની કથા કહી રહ્યા હતા. આ સુંદરકાંડમાં સઘળું સુંદર છે. સુંદરકાંડનું નામ સુંદર એટલા માટે જ રાખ્યું છે કે હનુમાનજીને તેમાં માતાજીની પરાભક્તિના દર્શન થયા છે. બ્રહ્મચર્ય અને રામ નામની શક્તિ હોય તો દરિયો એટલે કે આ મહાસાગર ઓળંગાય છે. હનુમાનજી જેવા હોય તે જ આ દરિયો ઓળંગી શકે છે. દરિયો ઓળંગી હનુમાનજી અશોકવનમાં આવ્યા છે. એકનાથ મહારાજે કથામાં કહ્યું કે હનુમાનજી જ્યારે અશોકવનમાં આવ્યા છે ત્યારે ત્યાંના ફૂલ ઝાડો ઉપર ધોળા ફૂલ ખીલી રહ્યા હતા. સીતાજી હોય જ્યાં પણ તે અશોકવન છે. સીતાજી માને ભક્તિ જ્યાં હોય ત્યાં શોક ન હોય. ભક્તિની નિશાની કઈ તો કે જ્યાં શોક ન હોય, માની લેવાનું ત્યાં ભક્તિ છે. એકનાથજી મહારાજની આ કથા સાંભળવા હનુમાનજી આવેલા. એમણે તરત પ્રગટ થઈને વિરોધ નોંધાવ્યો, એકનાથજી મહારાજ તમે ખોટું બોલી રહ્યા છો, મેં તે વખતે અશોકવનમાં મારી સગી આંખે ફૂલો જોયેલા, એ ફૂલો ધોળા નહીં પણ રાતા હતા. એકનાથજી મહારાજે કહ્યું, મને જેવું દેખાય છે તેવું વર્ણન કરું છું. છેવટે આ ઝઘડો રામચંદ્રજી પાસે ગયો. રામજીએ કહ્યું, તમે બંને સાચા છો, ફૂલો ધોળા પરંતુ હનુમાનજીની આંખો તે વખતે ક્રોધથી લાલ થઈ ગયેલી હતી એટલે એમને ફૂલો રાતા દેખાયા, એ પણ સાચું છે. જેવી મનુષ્યની દ્રષ્ટિ હશે તેવી તેને સૃષ્ટિ દેખાશે. કમળો થયો હોય એને બધે પીળું જ દેખાય. દુર્યોધનને જગતમાં કોઈ સંત ન દેખાયા, બધા જ દુર્જન માલુમ પડ્યા, ત્યારે યુધિષ્ઠિરને જગતમાં કોઈ દુર્જન ન દેખાયો, તેને બધા જ સજ્જન લાગ્યા છે. સંતોના લક્ષણોમાં તિતિક્ષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સહન કરો તો સુખી થશો. માટે સંતોના ચરિત્ર ખૂબ વાંચો. સંતોને ખૂબ દુઃખ પડ્યું છે પણ તે દુઃખોની અસર સંતોએ એમના મન ઉપર થવા દીધી નથી. એકનાથજી મહારાજ પૈઠણમાં રહેતા હતા. ગોદાવરી નદી ઉપર જવાના માર્ગ ઉપર એક પઠાણ રહે.
જે માર્ગથી જે હિન્દુઓ સ્નાન કરીને જાય એમને આ પઠાણ બહુ ત્રાસ આપતો, બહુ તંગ કરતો. એકનાથજી મહારાજ પણ એ જ રસ્તેથી ગોદાવરીમાં સ્નાન કરવા જતા હતા, પઠાણ મહારાજને પણ તંગ કરતો હતો, પણ એકનાથજી સર્વ સહન કરે, બધું જ સહન કરે. એક દિવસ પઠાણને થયું કે આ માણસને ગુસ્સે કરું ત્યારે હું ખરો પઠાણ. એકનાથજી મહારાજ નદીમાં સ્નાન કરી પાછા ફરતા હતા એટલે પેલો યવન એના ઉપર થૂંક્યો છે. મહારાજ ફરીથી સ્નાન કરવા ગયા પણ યવન ઉપર ગુસ્સે થયા નહીં. યવન બીજી વખત મહારાજ સ્નાન કરીને આવતા હતા, બીજી વખત થૂંક્યો છે. મહારાજ ફરી સ્નાન કરવા ગયા, ફરી પાછા આવ્યા, આ વખતે પણ સ્નાન કરીને આવ્યા એટલે યવન ફરી પાછો થૂંક્યો છે. ફરી પાછા કંઈ પણ બોલ્યા વગર એકનાથજી મહારાજ સ્નાન કરવા ગયા. આમ મહારાજ 108 વખત સ્નાન કરવા ગયા અને યવન તેમના ઉપર 108 વખત થૂક્યો. યવનને પસ્તાવો થવા લાગ્યો. છેવટે યવન મહારાજના પગમાં પડીને કહે, મહારાજ આપ સંત છો, હું તમને ઓળખી શક્યો નહીં. મહારાજ કહે, એમાં ક્ષમા કરવા જેવું શું છે ભાઈ, તારા લીધે તો આજે મને 108 વાર ગોદાવરીમાં સ્નાન કરવાનું પુણ્ય મળ્યું છે. શાંતિ તેની કાયમ રહે છે જે અંદરથી ઈશ્વરનું અનુસંધાન રાખે છે. ઈશ્વરથી દૂર છે તેને શાંતિ ક્યાંથી હોય? જે ખૂબ સહન કરે છે તે સંત બને છે. અતિશય વિપત્તિમાં પણ જે ઈશ્વરનો અનુગ્રહ સમજે એ જ મહાવૈષ્ણવ છે. ખૂબ દુઃખમાં પણ સુખ માને એ જ ભક્ત છે. બાકી દુષ્ટ લોકો કોઈનું સારું જોઈ શકતા નથી. દુષ્ટ લોકોએ તો તુકારામને પણ ગધેડા ઉપર બેસાડ્યા. ત્યારે તુકારામ પત્નીને કહે છે, મારા વિઠ્ઠલનાથે આજ મારા માટે ગરુડ મોકલ્યું છે, હું તેના ઉપર બેઠો છું. તું રડે શા માટે છે? તું દુઃખ શા માટે લગાડે છે? આ સંતનો સ્વભાવ છે. જગતમાં ખૂબ સહન કરો. જગતમાં અંધારું છે એટલે જ પ્રકાશની કિંમત છે. તિતિક્ષાએ સંતનું પહેલું લક્ષણ, કરુણા એ બીજું લક્ષણ, સર્વદેહધારીઓ પ્રતિ પ્રેમ, પછી અજાત શત્રુપણું, શાંત સરળ ભાવ, આવા સુંદર સંતના લક્ષણો બતાવ્યા છે. શાંતિની પરીક્ષા પ્રતિકૂળતામાં થાય છે. અર્થનું પૈસાનું અનુસંધાન રોજ રાખો છો, પરંતુ તે સાથે પરમાત્માનું અનુસંધાન પણ જો રાખશો તો પૈસો પણ મળશે અને શાંતિ પણ મળશે. આ જીવન ગાડીના ફક્ત પાટા જ બદલવાના છે. સંત પ્રભુના માટે સર્વનો ત્યાગ કરે છે. ભગવાન કહે છે, સંત મારા માટે સંપૂર્ણ કર્મ તથા સગા સંબંધીઓનો ત્યાગ કરે છે. ભગવાન કસોટી કરી અપનાવે છે. નરસિંહ મહેતાની પણ બહુ કસોટી કરેલી. મહેતાજીએ માગ્યું, ભગવાન કળિયુગમાં આવી કસોટી કોઈની કરશો નહીં, આવી કસોટી કરશો તો તમારી કોઈ સેવા કરશે નહીં. ભગવાનની કથા સાંભળવાથી શ્રદ્ધા દ્રઢ થાય છે, તે પછી ભગવાન તરફ આશક્તિ વધે છે. ભગવાન તરફ આશક્તિ વધે છે એટલે વ્યાસનાત્મિકા ભક્તિ પ્રસન્ન થાય છે, પ્રાપ્ત થાય છે. આ વ્યસનાત્મિકતા એટલે વ્યસનાત્મિકા ભક્તિ પ્રાપ્ત થાય છે. ભક્તિ વ્યસન રૂપ બને ત્યારે એને મુક્તિ સુલભ બને છે. એટલે વ્યસન કરવું હોય તો ભક્તિનું કરજો. બીજા બધા વ્યસન માણસને મારે છે, પણ આ ભક્તિનું વ્યસન માણસને તારે છે. એટલે જ કીધું, વ્યસનથી વ્યાધિ વધે, આળસ વધે અપાર, જો વ્યસન કરીએ ભક્તિ માતાના તો ઉતરી જાય બેડો પાર. ભક્તિનું વ્યસન થાય. બાકી ગંગાજી માનાય કે જમુનાજી માનાય, તોય તારા રામ તને કેમ ન દેખાય. ગંગાજી માનાય ભલ જમુનાજી માનાય, તોય તારા રામ તને કેમ ન દેખાય. તારા માથે
ભાવના મેલ છે, તારા મનમાં તો એના ઘણા તાપ છે. અયોધ્યામાં જાય, ભલે ચિત્રકૂટમાં જાય, તોય તારા રામ તને કેમ ના દેખા, તોય તારા રામ તને કેમ ના દેખા, તને પુરુષ મળે ના તારા કામમાં, મારે છે આખા ગામમાં. મંદિર જાય, ભલ તીર્થ ધામ જાય, તોય તારા રામ તને કેમ ના દેખા, તોય તારા રામ તને કેમ ના દેખા, તારી વાણીને વર્તનમાં ફેર છે, તારી આંખોમાં ઈર્ષ્યાનું ઝેર છે, તારી વાણીને વર્તનમાં ફેર છે, તારી આંખોમાં ઈર્ષ્યાનું ઝેર છે. ભજન મંડળ ગાય, વાલ નાચી કૂદી ગાય, તોય તારા રામ તને કેમ ના દેખા, તોય તારા રામ જગગુરુના ચરણોમાં જાઓ, આત્મ જ્ઞાન મેળવીને આવો લે, ભાગવતજીના ચરણોમાં જાઓ, ખૂબ આત્મ જ્ઞાન તમે પાઓ. તારા રામ તને અંતરમાં દેખા, તોજ તારા રામ તને અંતરમાં દેખાય. માટે આ કળિયુગમાં પ્રભુ નામ શ્રેષ્ઠ છે, હરિસ્મરણ શ્રેષ્ઠ છે. ભક્તિ જ્યારે વ્યસનની ઉગ્રતા જેવી બને છે ત્યારે તે ઈશ્વર પાસે લઈ જાય છે. માટે ભક્તિને વ્યસન કરો, ભાગવત ભજનને, ભાગવત ચિંતનને વ્યસન જેમ અપનાવો. જેમ જમ્યા વગર ચાલતું નથી, એમ ભક્તિ વગર ન ચાલે એવું જીવન જીવો. તીવ્ર ભક્તિ વગર મુક્તિ મળતી નથી. તીવ્ર ભક્તિ એટલે વ્યસાનિકતા ભક્તિ, વ્યસનાત્મિકતા ભક્તિ. ભક્તિનું વ્યસન બનાવો. તુકારામે ભક્તની સુંદર વ્યાખ્યા આપી છે, એક ક્ષણ પણ ભગવાનથી વિભક્ત ન થાય એ ભક્ત. વ્યવહારનું બધું કામ કરતા કરતા ભગવાનથી વિભક્ત ન થાય તેનું નામ ભક્ત. કપિલ ભગવાને માતા દેવહૂતિને તીવ્ર ભક્તિ કરવા માટે આજ્ઞા આપી છે. આ પ્રકારે શબ્દાદિ વિષયોનો ત્યાગ કરી વૈરાગ્ય મુક્તિ જ્ઞાનથી, યોગથી અને ભક્તિથી મનુષ્ય આજ શરીરમાં આવા ઘોર કળિયુગમાં પણ પોતાના અંતરાત્મા એવા પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. પરંતુ ભગવાનની અહૈતુકી ભક્તિ મુક્તિ કરતાં શ્રેષ્ઠ છે. કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે છે કે આ બધું દેખાય છે તે સાચું નથી, સ્વપ્ન ખોટું છે, છતાંય સુખ દુઃખ આપે છે. જેમ સ્વપ્ન જોનાર મનુષ્યને પોતાનું મસ્તક છેદાયા વિના પણ મારું મસ્તક છેદાયું એવી ભ્રાંતિ થાય છે અને તે રડે છે, તેમ જીવાત્માને અવિદ્યા વડે સર્વ પ્રકારની ભ્રાંતિ થાય છે. આને જ માયા કહે છે. સ્વપ્નમાં કોઈ વસ્તુ નથી છતાં દેખાય છે, એવી જ રીતે જાગૃત અવસ્થામાં તત્વદ્રષ્ટિથી કંઈ ન હોવા છતાં પણ માયાથી અજ્ઞાન બધું ભાસે છે. જગત સ્વપ્ન જેવું છે. આ સિદ્ધાંત ભાગવતમાં વારંવાર એટલા માટે કહેવામાં આવ્યો છે કે જગતના પદાર્થોમાં મોહ ન થાય, સંસારના વિષયોમાં પૂર્ણ વૈરાગ્ય આવે. એટલે આ પ્રમાણે કહેવામાં આવે છે,
સંસારના સુખો ભોગવવાની લાલસા હોય તો ત્યાં સુધી માનવું કે હજી હું સુતેલો છું. સુખ ભોગવવાની ઈચ્છા જ મહાન દુઃખ છે. શરીર અને આંખ સ્થિર ન થાય ત્યાં સુધી મન સ્થિર થતું નથી. આંખમાં શ્રી કૃષ્ણ સ્થિર થાય છે ત્યારે જ મન શુદ્ધ થાય છે. જેનું ધ્યાન કરવું છે તે એક આસને બેસે. ધ્યાનમાં મનને સ્થિર કરવું. ધ્યાન કરવા બેસે ત્યારે સંસારને મનમાંથી બહાર કાઢો. ધ્યાન કરવાથી મન સ્થિર થાય છે. ધ્યાન વગર દર્શન પરિપૂર્ણ થાય નહીં. ભોગ ભૂમિમાં રહી ભગવાનનું ધ્યાન કરવું કઠણ છે. સંસારમાં રહી જ્ઞાન ભક્તિમાં નિષ્ઠા રાખવી ખૂબ મુશ્કેલ છે. ભૂમિની અસર મન ઉપર થાય છે. ધ્યાન કરનારે પવિત્ર એકાંત સ્થાનમાં ધ્યાન કરવા બેસવું. જે ધ્યાન કરવું છે તે પવિત્ર પરિમિત અન્નનું સેવન કરવું. આહાર અલ્પ અને સાત્વિક હોવો જોઈએ. જેનું પેટ ભારે થાય, પેટમાં અજીર્ણ થાય તે બ્રહ્મચર્ય પાળી શકતા નથી. જેને ધ્યાન કરવું છે તે ચોરી ન કરે. અનેકવાર મનુષ્ય આંખ અને મનથી ચોરી કરે છે. પારકી વસ્તુ જોઈ મનથી તેનું તેનું ચિંતન કરે એ પણ ચોરી છે. ધ્યાન કરવું છે તેને સર્વ ઇન્દ્રિયોથી બ્રહ્મચર્ય પાળવું જોઈએ. શરીરથી બ્રહ્મચર્ય ઘણા પાડે છે પણ મનથી પાડતા નથી. મનથી બ્રહ્મચર્યનો ભંગ શરીરથી બ્રહ્મચર્યનો ભંગ કર્યા સમાન જ છે. ચોરી આંખથી કરો કે મનથી કરો, આખરે તો ચોરી જ છે. માટે પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પાડવાનું છે. શરીરથી નહીં, મનથી પણ બ્રહ્મચર્ય પાડો. એક દિવસ પણ બ્રહ્મચર્યનો ભંગ થાય છે તો 40 દિવસ સુધી મન સ્થિર થતું નથી. માતા દેવહૂતિ કપિલ ભગવાને ધ્યાન કરવાની આજ્ઞા આપી છે. ધ્યાન વગર ઈશ્વરનો અનુભવ થતો નથી. પરમાત્માના અનેક સ્વરૂપો છે, તેમાંથી કોઈને ઈષ્ટદેવ માની તેનું સતત ધ્યાન કરો. વ્યાસજીએ કોઈ પણ ખાસ સ્વરૂપનું ધ્યાન કરવાનો આગ્રહ રાખ્યો નથી, પણ તમને જે સ્વરૂપ ગમે તેનું ધ્યાન કરો. ધ્યાન કરતા પહેલા ઠાકોરજી સાથે સંબંધ જોડવો પડે છે. દાસ્ય ભક્તિમાં પહેલા ચરણ ઉપર દ્રષ્ટિ સ્થિર કરવી પડે છે. ખાંડની પૂતળી સાગરની ઊંડાઈ માપવા ગઈ તે પછી પાછી જ ના આવી. પરમાત્મા દરિયા જેમ વ્યાપક છે. જ્ઞાની પુરુષો પરમાત્માના રૂપ સાથે એવા મળી જાય છે કે તે પછી તે કહી શકતો નથી કે હું જાણું છું કે હું જાણતો નથી. ધ્યાન કરતા ધ્યાન કરનારો ધ્યેયમાં મળી જાય છે. આ જ અદ્વૈત છે. ધ્યાન કરનારનું હું પણ ઈશ્વરમાં ભળી જાય, ઈશ્વરમાં મળી જાય છે. દેહભાન ભૂલાય ત્યારે જ જીવ અને શિવ એક થાય છે. કેટલાક જ્ઞાનીઓ ભેદભાવથી ધ્યાન કરે છે, કેટલાક જ્ઞાનીઓ અભેદભાવથી ધ્યાન કરે છે. પ્રથમ ભેદભાવથી ધ્યાન કરે છે, પછી અભેદભાવથી. જેમ ઈયળ ભમરીનું ચિંતન કરતા કરતા ભમરી બની જાય છે, તેમ જીવ ઈશ્વરનું ચિંતન કરતા કરતા ઈશ્વરમય બની જાય છે, ઈશ્વર રૂપ બની જાય છે. જીવ ઈશ્વરનું મિલન થયું તે પછી જીવભાવ રહેતો નથી, ઈશ્વર ભાવ જ રહે છે. ધ્યાન કરનારો જે સ્વરૂપનું ધ્યાન કરે છે તે ધ્યેયની શક્તિમાં ધ્યાતામાં ધ્યાન કરનારમાં આવે છે. જેના ઉપર પ્રભુ કૃપા કરે તે જ પ્રભુને જાણી શકે છે, અને જે એને જાણી લે છે તે એના મય થઈ જાય છે. એકવાર એક યવન શંકરાચાર્યજીને કહે છે, મારે ભૈરવ યજ્ઞ કરવો છે. પૃથ્વીના સાર્વભૌમ રાજાના મસ્તકની આહુતિ આ ભૈરવ યજ્ઞમાં કરવી પડે છે. તે તો મળે તેમ નથી, માટે તમારું મસ્તક મને આપો. શંકરાચાર્ય કહ્યું, મારા શરીરના મસ્તકથી જો તમારું કામ થતું હોય તો લઈ જા. શિષ્યો ન હોય અને હું ધ્યાનમાં બેસું ત્યારે આવીને મારું મસ્તક લઈ જજે. યવને તકની રાહ જોઈ રહ્યો હતો. પછી એક વખત મઠમાં
કોઈ નથી એવી ખાતરી કરી એ મસ્તક કાપીને લઈ જવા માટે આવ્યો છે. ભગવાન શંકર શિષ્ય પદ્મનાગને ગંગા કિનારે અનેક અપશુકન થાય છે. તે દોડતા દોડતા પાછા મઠમાં આવે છે. મઠમાં જુએ તો યવન તલવાર લઈને ગુરુદેવનું શીશ કાપવા તૈયાર થયો છે. પદ્મપાદને એકદમ ક્રોધ આવ્યો. સિંહ બનીને તેમણે યવનને ચીરી નાખ્યો છે. આ પ્રસંગ બતાવે છે કે ઉપાસકમાં ઉપાસ્યની દિવ્ય શક્તિ આવે છે. પદ્મપાદ નરસિંહ ભગવાનના ભક્ત હતા. નરસિંહનું ધ્યાન કરતા કરતા પદ્મપાદના દેહમાં નરસિંહનો આવેશ આવ્યો. સુખદેવજી વર્ણન કરે છે, મદિરાના મદાંધને દેહનું ભાન રહેતું નથી, તેમ ધ્યાન કરતા જે દેહ ભાન ભૂલે છે તેની પાછળ પાછળ ભગવાન ભમે છે. પ્રભુ પ્રેમમાં પાગલ થયો છે, તે ખૂબ સુખી છે, બાકીના બધા સર્વ દુઃખી છે. પછી કપિલ ભગવાનને ભગવાન કહે છે, હે માતા, આ સર્વ કરતા શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા જે દેહભાન ભૂલે છે, શરીર ભાન ભૂલે છે, તે સર્વથી શ્રેષ્ઠ છે. ભગવત ભક્તો પ્રારબ્ધ કર્મને પણ મિથ્યા કરી શકે છે, તેથી ભક્તો શ્રેષ્ઠ છે. નારદજી એકવાર વૈકુંઠ લોકમાં આવ્યા, જુએ તો ભગવાન ધ્યાનમાં બેઠેલા. નારદજી પૂછે છે કે ભગવાન તમે વળી કોનું ધ્યાન ધરો છો? ભગવાન કહે છે, હું મારા ભક્તોનું ધ્યાન કરું છું. નારદજી કહે, તો શું એવા ભક્તો શ્રેષ્ઠ છે કે જે શું એ ભક્તો એવા શ્રેષ્ઠ છે કે જેનું ધ્યાન તમે ધરો છો? નારદજી ભગવાનને કહે છે, તે શું ભક્તો એવા બધા શ્રેષ્ઠ છે કે આપે પણ તેનું ધ્યાન ધરવું પડે છે? ત્યારે ભગવાન કહે છે, હા, તે મારા કરતા પણ શ્રેષ્ઠ છે. નારદજી કહે, આ વાત માનવામાં નથી આવતી, માન્યમાં મને નથી આવતું. ભગવાન પૂછે છે, તો તમે જ કહો જગતમાં સૌથી મોટું કોણ? નારદજી કહે, પૃથ્વી. ભગવાન કહે, પૃથ્વી શાની મોટી? પૃથ્વી તો શેષનાગની ફણા ઉપર રહેલી છે. શેષનાગ મોટા? શેષનાગ વળી શાના મોટા? શેષનાગને તો શિવજીએ હાથનું કડું કરીને રાખે છે. નારદજી કહે, તો શિવજી મોટા? વળી શિવજી શેના મોટા? રાવણે શિવજી સહિત કૈલાસને ઉઠાવ્યો હતો. ભગવાન બોલ્યા, ત્યારે રાવણ મોટો? અરે રાવણ શાનો મોટો? વાલી રાવણને બગલમાં દબાવીને સંધ્યા કરતો હતો, તો કે વાલી મોટો? અરે વાલી શેનો મોટો? વાલીને રામજીએ મારેલો, ત્યારે આપ જ સર્વથી મોટા? ભગવાન કહે છે, ના, હું પણ મોટો નથી, મારા કરતા પણ મારા ભક્તો મોટા છે. કારણ આખું જગત મારા હૈયામાં, પણ હું ભક્તોના હૈયામાં. મને હૈયામાં રાખીને વ્યવહાર કરે છે એ જ્ઞાની ભક્તો મારાથી પણ શ્રેષ્ઠ છે. અરે સર્વથી પણ શ્રેષ્ઠ છે. ભગવાનના ભક્તો ભગવાનથી પણ વધે છે, રામથી અધિક રામનો દાસ. કારણ કે મારા નિષ્કામ ભક્તો સાલોક્ય, સાર્તી, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય કોઈ પણ પ્રકારની મુક્તિની ઈચ્છા કરતા નથી. એમને ખપ માત્ર મારી સેવા, બીજું કાંઈ જ ન જોઈએ. પ્રભુ કહે છે કે મારા ભક્તો મારા અપ્રાકૃત પ્રેમ સ્વરૂપને માને છે. ત્યારે દેહ ગેહમાં આશક્ત પુરુષો અધોગતિને પામે છે. કપિલજી કહે છે, માં, વધુ તો હું શું કહું, ઈશ્વરથી વિખૂટા પડેલા જીવને સુખ ક્યાંય નથી. માં, આ વૃદ્ધાશ્રમમાં આ શરીર ગરડું બને છે, પણ મને અને બુદ્ધિ તો જુવાન જ રહે છે. જુવાનીમાં ભોગવેલા સુખનું મન વારંવાર ચિંતન કરે છે. ભગવાનનું ચિંતન ન થાય તો કોઈ વાંધો નથી, પણ સંસારના વિષયોનું ચિંતન કરશો નહીં. સત્સંગ અને ભજન કરો તો તન મનમાં પણ જુવાની રહેશે અને ગડપણ બોજારૂપ નહીં બને. વૃદ્ધાવસ્થામાં ખાધેલું પચતું નથી, છતાંય ખાવાની વારંવાર ઈચ્છા થાય છે. વૃદ્ધાશ્રમમાં આ લૂલી એટલે કે જીભ બહુ પજવે છે. હજી શરીર સારું છે ત્યાં સુધી બાજી હાથમાં છે.
મોગો મનુષ્ય દે હરી રે ફરીને, નહીં મળે વારંવાર હે ભાઈ તું ભજી લે ને કીર્તાર, ભાઈ તું ભજી લે ને કીર્તાર, લાખો ગયાને તું પણ જવાનો, લાખો ગયાને તું પણ જવાનો, મૂરખ મન માં વિચાર, સાચું કહું છતાં જૂઠું જો માને તો, સાચું કહું છતાં જૂઠું જો માને તો, મુઆ કુટુંબ ને હંભાર હે ભાઈ તું ભજી લે ને કીર્તાર, ભાઈ તું ભજી લે ને કીર્તાર. હજી આ સારું છે, હજી આ શરીર સારું છે ને ત્યાં સુધી બાજી હાથમાં છે, ત્યાં સુધી પ્રભુને રાજી કરો તો બેડો પાર છે. મરણ પથારીમાં પડ્યા પછી જેના માટે તમે પૈસાનું પાણી કર્યું એ જ લોકો તમે જલ્દી મરો એવી ઈચ્છા રાખે છે. આ દોષો મરતો કેમ નથી આવી ઈચ્છા રાખે છે. આપતો વર્ગ પણ મને કંઈક મળશે એવી ઈચ્છાથી સેવા કરે છે. માટે સ્વાર્થના સગા ભેગા થાય છે. ભાગવતમાં સગાઓને શિયાળ અને કૂતરા જેવા કયા છે. છેવટે ડોસો એકલો રડતો રડતો જાય છે, જાણે કે હું જઈશ ત્યારે, જાણે છે કે હું જઈશ ત્યારે આ સ્ત્રી પુત્ર સાથે આવશે નહીં, મારે એકલાને જવું પડશે, તેમ છતાં વિવેક રહેતો નથી. યમદૂતો જીવાત્માને શરીરમાંથી બહાર કાઢે છે. અંતકાળમાં યમદૂતો આવે છે, પાપ પુરુષ અને પુણ્ય પુરુષ. પુણ્ય પુરુષ કહે છે, તને પુણ્ય કરવાની બહુ તક આપી, બહુ મોકો આપ્યો, છતાં તે પુણ્ય કર્યું નહીં. આ જીવ મરે છે ત્યારે અતિશય તર ફળે છે. યમદૂતોની ગતિ પગથી આંખ સુધી હોય છે. બ્રહ્મરંધ્રમાં જે પ્રાણને સ્થિર કરે છે તેને યમદૂતો કંઈ કરી શકતા નથી. મર્યા પછી પૂર્વજન્મ યાદ આવતો નથી. સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ શરીર, તેની અંદર કારણ શરીર છે. સૂક્ષ્મ શરીરની અંદર રહેલી વાસનાઓ એ કારણ શરીર છે. યમદૂતો જીવાત્માને સૂક્ષ્મ શરીર સાથે યમપુરીમાં લઈ જાય છે. અતિ પાપી માટે યમપુરીનો માર્ગ ભયંકર છે. પાપીને ગરમ રેતી ઉપર ચાલવું પડે છે. ચિત્રગુપ્ત જીવાત્માએ કરેલા પાપ પુણ્ય જીવાત્માને યમદરબારમાં બરાબર સંભળાવે છે. 14 સાક્ષીઓ સાક્ષી આપે છે. પછી જીવાત્માને પાપ કબૂલ કરવું પડે છે. પૃથ્વી ચંદ્ર વગેરે 14 સાક્ષીઓ છે. આ પ્રમાણે નરકની સજા થાય છે. જો કોઈ જીવના પાપ પુણ્ય સરખા હોય તો તે સ્વર્ગ ચંદ્રલોકમાં જાય છે, પુણ્ય જ હોય તો તે સ્વર્ગમાં જાય છે. પુણ્ય ખૂટી જાય એટલે ફરીથી પાછો મનુષ્ય લોકમાં જન્મ લેવો પડે છે. આમ અનેક વખત જન્મ મરણનું દુઃખ એ ભોગવે છે. ગરીબ લોકો સમજે છે કે શ્રીમંત તો બહુ સુખી છે, પણ એ શ્રીમંતોને શાંતિ ક્યાં છે? શાંતિ નથી તો સુખ ક્યાંથી હોય? કહેવાતું ભલે એ સુખ ભોગવે, પણ એનું હૈયું સતતે બાળતો જ હોય છે. શાંતિ ક્યાં છે? અદ્ભુત બતાવ્યું છે. શાંતિ જો કોઈને જોઈતી હોય તો શાંતિ પ્રભુ સ્મરણમાં છે, શાંતિ હરિનામ સ્મરણમાં છે. શાંતિ કોઈ વ્યક્તિમાં નથી, પૈસામાં નથી, શાંતિ પરમાત્માના નામમાં છે. માટે શાંતિ જોઈતી હોય તો હરિસ્મરણ રાખો. બાકી આ જીવને જગતમાં ક્યાંય શાંતિ નથી, અને એટલા માટે કીધું છે, ભગવાન તમારી આ
દુનિયામાં આ જીવને શાંતિ ક્યાંય નથી. ભગવાન તમારી આ દુનિયામાં આ જીવને શાંતિ ક્યાંય નથી. કોઈ દોડે છે ધનને માટે, કોઈ દોડે છે માનને માટે, કોઈ જાય છે વનની વાટે, તોય જીવને શાંતિ ક્યાંય નથી. ભગવાન તમારી આ દુનિયામાં આ જીવને શાંતિ ક્યાંય નથી. કોઈ રોગોથી ઘેરાયેલા, કોઈ વર્જનોથી વેરાયેલા, કોઈ પુત્રોથી પછતાયેલા, આ જીવને શાંતિ ક્યાંય નથી. ભગવાન તમારી આ દુનિયામાં આ જીવને શાંતિ ક્યાંય નથી. ધન માટે દોડે, કોઈ માન માટે દોડે, કોઈ વનમાં દોડે, પણ તોય શાંતિ ક્યાંય નથી. કોઈ રોગોથી ઘેરાયેલા છે, કોઈ વચનોથી વેરાયેલા છે, તો કોઈ પુત્રોથી પછતાયેલા છે, કોઈ પુત્રથી દુઃખી છે, કોઈ પુત્રીથી દુઃખી છે, કોઈ માંથી દુઃખી છે, કોઈ બાપથી દુઃખી છે, કોઈ ભાઈથી દુઃખી છે, કોઈ સમાજથી દુઃખી છે. જીવ માત્રને શાંતિ ક્યાંય નથી. અરે માનવની તો ક્યાં વાત કરવી, સાધુને પણ શાંતિ નથી. સંસાર છોડીને સાધુ થયા, તોય માયાના મોહના અટળ્યા. એવા સાધુના જીવનમાં પણ આ જીવને શાંતિ ક્યાંય નથી. ભગવાન તમારી આ દુનિયામાં આ જીવને શાંતિ ક્યાંય નથી. ક્યાં છે શાંતિ? સંસાર છોડી સાધુ થાય તો માયાના મોહ ટળતા નથી. એવા સાધુ, ગમે એવો સાધુ હોય તો પણ એના જીવનમાં શાંતિ નથી, તો શાંતિ ક્યાં છે? તમારે પ્રવીણભાઈ ભગત શાંતિ ક્યાં છે એમ ભજન કર્યું છે. સાચી શાંતિ છે માનવ સેવામાં, સાચી શાંતિ છે પ્રભુ સ્મરણમાં. સાસ પ્રવીણ કહે જો પ્રભુને ભજો, તો શાંતિ મળશે આ રુદિયામાં. સાસ પ્રવીણ કહે જો ભાગવત ભજો, તો શાંતિ મળશે આ રુદિયામાં. ભગવાન તમારા દુનિયામાં આ જીવને શાંતિ ક્યાં નથી. આ જીવને શાંતિ સમજે છે કે શ્રીમંતો બહુ સુખ છે, પણ શ્રીમંતોને શાંતિ નથી. શાંતિ નથી તો સુખ ક્યાંથી હોય? કહેવાતું સુખ ભલે ભોગવે, પણ એમ સતત હયું બાળતો જ રહે છે, બાળતો જ રહે છે. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય, ભાગવત ભગવાન કી જય, શ્રી કૃષ્ણ શરણ.